गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 11 गुजराती में पाठ 4 अमृता आ विषय भणीशू। आ पाठना लेखक किशन सिंह चावड़ा है। तेमनी माहिती लईए तो किशन सिंह ने अपने आम जाणीए छीए बधा के जिप्सीना नामे एनो जे तखलुस छे जिप्सी छे अने एने जिप्सीना नामे पण ओळखवामां आवे छे। तेमनो जन्म 17/11/1904 अने अवसान 1/12/1979 एटले के एनुं अवसान 1979 थयुं छे। निबंधकार, नवलकथाकार, वार्ताकार, चरित्रकार, संपादक तेमज अनुवादक किशन सिंह चावड़ा नू वडोदरामां जन्म थयो हतो। तेओ सूरत जिल्लाना सचिन पासेना भाज गामना हता। तेमणे वडोदरा, गुजरात विद्यापीठ, अमदावाद, शांतिनिकेतन, कलकत्ता खाते तेमज शिक्षण प्राप्त कर्यु हतुं। एने मुंबईनी फेलोशिप हाईस्कूलमां थोड़ो समय शिक्षक सेवा तरीके आपी अने वडोदरामां साधन मुद्रणालयनी स्थापना करी। पाछळथी तेओ अल्मोड़ा एटले के आपणे जाणीए छीए कि हिमाचल प्रदेशनुं जे मिर्तोला आश्रम छे त्यां निवास कर्यो हतो। હવે આપણે કિશનસિંહ વિશે જોઈએ કે જીવનશ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું આ ગદ્ય ગુજરાતી સાહિત્યમાં વૈયક્તિક પરિણામ પ્રગટાવે છે। ખૂબ સારું એવું એણે ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરેલું છે। રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા તેવો આપણે જોઈ શકાય કે અમાસના તારા પુસ્તકમાંના એના પ્રસંગમાં જીવનનું અનુભવ વિધાયક બળ છે। જીપ્સીની આંખે આ સંસ્મરણોનું સુચારુ આલેખ છે। તારા મૈત્રક અંગત ચરિત્ર રેખાનું નોંધપાત્ર પુસ્તક છે અને સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે। એટલે કે એણે જીવન વિશેનો જે માર્મિક જે લેખો લખ્યા છે એમ પોતે સમુદ્રના દ્વીપ તરીકે એણે આ લેખોનો પણ સંગ્રહ કરેલો છે। ત્યાર પછી અમાસથી પૂનમ ભણી આ આધ્યાત્મિક લેખો પણ કરેલા છે। તેમણે ધરતીપુત્ર નામની નવલકથા અને કુમકુમ શર્વરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે। હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે। કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે। તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો। આ જે કથા છે અમૃતા જે છે એ કૃતિમાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેનો સ્નેહને પ્રગટ કરે છે। એટલે કે લેખકની નાની બહેન અમૃતા છે એના પ્રત્યે એની જે ભાવ પ્રેમ છે લાગણી છે એ વસ્તુ ભાઈ બહેનની વાત અહીંયા એનો સ્નેહની વાત પ્રગટ કરે છે। ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદના લેખકે એટલી બધી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે ભીંજાઈ જાય છે। અમુનો સાસરવાસ તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી દે છે। એટલે કે જ્યારે અમુના લગ્ન થાય છે અને ત્યાર પછી અમુ સાસરી જાય છે, સાસરે ગયા પછી એને અમુક નજીકના સમયમાં જ એને ખૂબ મોટી બીમારી આવે છે અને આ બીમારી પછી કાયમી માટે અમુ વિદાય પામે છે અને કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેનો સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યા છે। એટલે કે એને પણ આવરી લીધા છે, જે અમુનું ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે। અમુનો પાંચિકા પ્રેમ અને પાંચિકા પ્રત્યેને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ અમુક અવસ્થિ વિસર્જન સાથે થયેલા પાંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામાંથી આ બધું જ જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે। એટલે કે લેખકનું અહીંયા બહેન પ્રત્યે જે પ્રેમ છે, લાગણી છે એની વાત કરી છે અને એની અમુ જે બહેન છે એને પાંચિકા પ્રત્યેનો જે પ્રેમ છે, પાંચિકા રમવા એને ખૂબ ગમે છે અને નાની હતી ત્યારથી જ આવી ગજબની તોફાની હતી એની વાત અહીંયા કરતા લેખક ખરેખર આ વસ્તુ પ્રગટ કરતા ખૂબ એક કહી શકાય કે એની લાગણી અનુભવતા પોતે આ એક અહીંયા કૃતિ રચનામાં ખૂબ સુંદર એવું પ્રગટ કરેલું જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોઈએ કે અમૃતા પાઠ છે એ
ખૂબ જ આપણને હૃદય સ્પર્શી જાય એવો પોતાના ભાઈ બહેનનો પ્રેમની વાત અહીંયા કરવામાં આવી છે. લેખક કહે છે કે મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાહલા સોયા નામથી જ બોલાવતા. લેખકની બહેનનું નામ અમૃતા છે, પરંતુ એને પ્રેમથી વાહલા સોયા નામથી દરેક લોકો એને અમુના નામથી ઓળખતા હતા. મારાથી એ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો, ત્યારે એ 9ની. એટલે કે લેખક કહે છે કે જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારે એ 9 વર્ષની હતી, અમે મારાથી એ 3 વર્ષ નાની હતી. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો, એટલે કહે છે કે બંને મિત્રો પણ ખરા. અમુ ગજબની તોફાની, એટલે કે અમુ છે એ ખૂબ તોફાની હતી. હું જરા શાંત, એટલે કે ફળિયામાં જરા કંઈ પણ છોકરાઓમાં તકરાર થાય એટલે કે સામેવાળા તરત બૂમબરાડા પાડે, 12 વગાડી જ દેતા. એટલે કહે છે કે લેખક કે અમુ જ્યારથી નાની હતી ત્યારથી જ ખૂબ ગજબની તોફાની હતી. એટલે અહીંયા આગળ અમુનું જે ચરિત્ર ચિત્રણ છે એ લેખકે પ્રગટ કરતાં કહ્યું છે કે છોકરાઓ જ્યારે પણ તકરાર થાય ત્યારે સામેવાળા અમુને જ 12 વગાડી દેતા, એટલે કે એની જ વાક કાઢતા. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકો રાખો. અહીં અમૃતાનું જે વાત કરતા, અમૃતાનું સૌંદર્યનું પ્રગટીકરણ કરતા લેખક કહે છે કે એનો ચહેરો છે એ ખૂબ તેજસ્વી હતો. એની તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી આંખો, અમૃતાની આંખો પર હું મુગ્ધ હતો. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. તો હું જરા મોટો, લેખક એની વાત કરતા કહે છે કે હું ખરેખર અમૃતાની જે સૌંદર્ય છે એ ખૂબ સુંદર અને નિરૂપણ કરેલું છે કે ખરેખર બહુ જ એને આકર્ષિત થાય એવું હતું. અહીં લેખક છે એ અમુની વાત કરતા આગળ કહે છે કે જેવી રીતે અણસમજમાં હોય એ ખરેખર મોટો થયો ત્યારે એને ગમ પડી. ગમ પડી એટલે સમજણ પડી, પણ અણસમજમાં એ મને એની આંખો બહુ ગમે. એટલે કે હું જ્યારે સમજતો ન હતો ત્યારે પણ એની આંખો મને ખૂબ ચોંટતા, એકદમ આકર્ષી જતી હતી. એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચાયેલી હતી. ધનુષ્યાકૃતિ એટલે આપણને કહી શકાય કે ધનુષ્ય જેવી કૃતિ, ધનુષ્ય જેવો જેનો આકાર છે એવી. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, તમને આ ધનુષ્યાકૃતિ એ શબ્દ એક નવો લાગશે. ધનુષ્યાકૃતિ એટલે ધનુષ જેવી, જેની ધનુષ જેની આકૃતિ જેવી, જેની આંખો છે એવી. તમને અહીંયા આગળ એ એક શબ્દ માટે પણ પૂછાઈ શકે, શબ્દ સમૂહ માટે પૂછાઈ શકે, તો તમારે એ પણ જોવું જોઈએ અને યાદ રાખવું જોઈએ. અથવા તમને ધનુષ્યકૃતિ શબ્દ જોડણીની દ્રષ્ટિએ પણ આવું પૂછાઈ શકે, જે તમારે યાદ રાખવું જોઈએ. તો તેની આંખો કેવી હતી? ધનુષ્યના આકૃતિ જેવી. ભવા હું પપાળતા થાકું જ નહીં. ભવા, અહીં લેખક ધનુષ્ય આકૃતિ જેવી એના આંખો પછી એની એના નયનોની વાત કરે છે. એને પપાળતા એટલે કે એને ખરેખર એને સ્પર્શતા, એને પ્રેમથી એના હાથની વાત કરે છે કે એને હું જોતા થાકું જ નહીં એવા એના ભવા. અમૃતાનું ચરિત્ર ચિત્રણ કરે છે અહીંયા લેખક. કે અહીંયા આગળ લેખકે એની વાત કરતાં કહ્યું છે આગળ કે પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પપાળતો અને અમુને યાદ કર્યા કરતો. એટલે કે અમુ ન હોય તો અમુ, લેખક કહે છે કે મારા જ પોતાના ભવા, ભવા એટલે ભ્રમર, ભ્રમર પપાળતો એટલે કે જોતો અને હું એના યાદ કર્યા કરું. અમુને જોઈને મારી નાની રજુબા હંમેશા કહેતી કે કિશન તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એટલે કે એના બા જે છે એમ કહેતા હતા કે અમુ છે એ ખૂબ જ સુંદર અને રૂપાળી છે, એ ખરેખર તારા બા જે છે એના જેવી લાગે છે. એટલે એ નર્મદા, એના નામ છે એના બાનું નર્મદા. એટલે કહે છે કે અમુ જ્યારે મોટી થશે ત્યારે પણ એ નર્મદા જેવી જ રૂપાળી એટલે કે ગોરી થશે. એક દિવસ રાજુબા અને મને અને અમુને બંનેને
અમારા બાના નાના હતા તો હતાશ થઈને રડી પડેલા બચપણની વાત કરે છે. એક દિવસ જ્યારે રાજુ બાજે છે એ મને અને અમુને બાના બચપણની વાત કરતા હતા કે નર્મદા ત્યારે 9-10 વર્ષની, નર્મદા એટલે એની બા છે, હું બહુ માંદી પડેલી, કોઈને આશા નહોતી કે હું જીવીશ, તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એના નાનાજીની વાત કરે છે કે તો હતાશ થઈને રડી પડેલા, એટલે કહે છે કે ત્યારે નર્મદા તો 9-10 વર્ષની જ હતી, હું બહુ માંદી પડેલી હતી, મને આશા નહોતી કે હું જીવીશ, તમારા નાના પણ રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. નર્મદાને એવી ટેવ હતી કે એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડે, એટલે 9-10 વર્ષની દીકરી હોય એને એવી ખબર ન પડે, એટલે બાજરી ભરીને દોડે, હાથમાં શું લે, અનાજ ભરી અને દોડે. એની ડોકમાં એક સોનાની શેર હતી. કોની ડોકમાં? નર્મદાની ડોકમાં સોનાની શેર હતી. પહેલાં સાધુએ વાતાવરણમાં વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. જે પહેલાં સાધુ માગવા આવ્યા હતા એને ખબર પડી ગઈ કે અંદર તો કોઈ માંદગીને લીધે સૂતું હોય, એની ખબર એણે લઈ લીધી. તરસ્યો તો તારી માં તરત સાજી થઈ જાય, એવી અહીંયા આગળ કહે છે કે એને જ્યારે નર્મદા મુઠ્ઠી અનાજ દેવા જાય છે ત્યારે એ કહે છે કે હું તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું. જ્યારે મુઠ્ઠી અનાજ નર્મદા આપવા જાય છે ત્યારે એણે સોનાની કંઠી પહેરેલી હતી, શેર પહેરેલી હતી, એટલે સાધુ છે એને એના પ્રત્યે આકર્ષાઈને કહે છે પાણી પીવું છે. એ સાધુ શાનો કોઈ અવધૂત હતો? એટલે કહે છે કે એ તો સાધુ નહોતો, એ તો કોઈ અવધૂત એટલે કે વૈરાગી બાવો હતો. અવધૂત એટલે વૈરાગી બાવો, અહીંયા વૈરાગી અથવા બાવો એમ કહી શકાય, કારણ કે એને સોનાની શેર ઉપર એનું ધ્યાન હતું અને એની માંદગીની પણ એને ખબર પડી ગઈ. એટલે નર્મદાને એને કહ્યું શું, મારે પાણી પીવું છે, અને કહ્યું કે જો તું સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય, એવી ઈશ્વરી ભસ્મ આપું. હવે એ સાધુએ એમ કીધું કે જો તું તારી સોનાની મને કંઠી આપી દઈશ તો તારી બા છે એ તરત સાજી થઈ જાય, એવી ઈશ્વરી ભસ્મ. એટલે ભસ્મ એટલે એવી રાખ આપું, યજ્ઞ કરી યજ્ઞની જે મંત્રેલી રાખ હોય એને ઈશ્વરી ભસ્મ કહેવાય. તો નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો જે સાધુ હતો એ ચપટી રાખ આપી અને ચાલતો થયો. એટલે કહે છે કે તું પેલી ભસ્મ હતી છોકરીએ શું કર્યું, લાવી અને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ ગઈ. ખરેખર ભગવાનની પણ આ એક હતી કરામત કે જે પોતે સાજા થઈ ગયા. 8-10 દહાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દેઠી નહીં. 8-10 દહાડા એટલે કે 8-10 દિવસ પછી જ્યારે નર્મદાના ગળામાં સોનાની શેર દેઠી નહીં, દેઠી નહીં એટલે જોઈ નહીં, એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. આખરે તેના તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. હવે કહે છે કે ભલે કંઠી ગઈ તો ગઈ પણ તમે તો સાજા થઈ ગયા ને, એટલે એને એનો સંતોષ છે. હવે છોકરી સાચે સાચું કહી દીધું કે આખરે મારા જે મારા કંઠમાં જે કંઠી હતી એ મેં પેલા સાધુને આપી દીધી છે, એટલે હવે એનો સંતોષ પામી. અને એના દાદા કહે છે કે ગુડ, કંઠી ગઈ ભલે ગઈ પણ તમે તો સાજા થઈ ગઈ. નર્મદા તું ગભરાઈશ નહીં બેટા, આ આવી વાત હતી તમારી બા જોજે, અમુ તું આવું કાંઈ ન કરતી. અમુને એના બા કહે છે, નાની કહે છે કે તું આવું કરતી નહીં, તારી બા જે છે નર્મદા એણે આવું કર્યું હતું. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. હવે અમુને ચિંતા થાય છે. શું ચિંતા થાય છે? કે તે દિવસે જેવી રીતે એને દાદીએ કંઠી આપી દીધી હતી જે અવધૂત બાવાને, એવી રીતે મારા ગળામાંથી આ સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું તો કોઈને આપી દઈશ. તો એટલે અમુ અહીંયા આગળ ચિંતા કરતા એના ગળામાં જે સોનાની કંઠી છે
એ કાઢી લેવા માટે જણાવે છે, નહીં તો એ કહે છે કે હું સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. બા પહેલાં જે અમુએ વાત કરી હતી, અમુનો ધડાકો મતલબ અમુએ જે સહજ રીતે વાત કરી એ સમજી નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે તે હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. એટલે કહે છે કે જ્યારે અમુએ બધી વાત સાંભળી હતી એના લીધે બા છે એણે ખરેખર હસી પડી અને કહ્યું, બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. એટલે કહે છે ત્યારે જે અહીંયા આગળ બા છે એની પાસે આવે છે ત્યારે બંદા એટલે કે મુરબ્બી વડી અહીંયા લેખક તરીકે કહે છે કે પોબારા ગયા.